નસવાડી મધ્ય ગુજરાત વીજ કચેરીની લાઇટની અનિયમિતતાને લઈને બરોડીના ખેડૂતોનો હલ્લાબોલ. સતત વરસતા વરસાદથી ખેડૂતોનો મહામૂળો પાક નિષ્ફળ ગયો જ છે, પરંતુ ખેડૂતોએ હિંમત ન હારી બીજો પાક તો ઉગાડી દીધો. પરંતુ હવે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને સરકારની જાહેરાત મુજબ 8 કલાક વીજ પુરવઠો આપવાનો હોય છે ત્યારે વીજ કંપનીના કર્મચારીઓને અણઆવડત, કહો કે ખેડૂતોને હેરાન કરવાની વૃત્તિથી દિવસમાં ફક્ત 2 કલાક જ વીજ પુરવઠો ફાળવવામાં આવતા બરોલી ગામના ખેડૂતો રોષે ભરાઈ નસવાડી મધ્ય વીજ કંપનીની ઓફિસે દોડી આવી હલ્લાબોલ સૂત્રોચ્ચાર કરી મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરને ધારદાર રજૂઆત કરી દિવસમાં સરકારનો નિયમ મુજબ 12 કલાક ખેતી માટે વીજ પુરવઠાની માંગ કરી હતી. હવે એ જોવું રહ્યું કે મધ્ય ગુજરાત વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ આ ખેડૂતોના સુકાતા મોલને બચાવવા માટે સરકારના નિયમ મુજબ 12 કલાક વીજ પુરવઠો આપી ખેડૂતોને સુકાતો મહામૂળ પાક બચાવશે. લરખા પઠાણ, ZSTV, નસવાડી. ખેતી માટે લાઇટ છે, પ્રોબ્લેમ છે. શુક્રવારથી લાઇટ આવતી નથી. એના અગાઉ બી લાઇટ શું છે કે રેગ્યુલર આવતી નથી ને આવે છે તો ટુકડે ટુકડે આવે છે, જે કે એનો અમને કાપ બી પૂરો મળતો નથી. અને જે કાપે છે એ લાઇટ બી અમને પૂરી જોઈએ, અને 8 કલાક પૂરી. અને બીજી વસ્તુ શું છે કે વોલ્ટેજ એટલા ઓછા આવે છે કે અમારી મોટરોને બી નુકસાન થાય, તો વોલ્ટેજથી પૂરા